રખડતા શ્વાનોએ અમદાવાદીઓની ઊંઘ કરી નાખી છે હરામ શ્વાના ખસીકરણ અને રસીકરણ માટે કરોડોના ખર્ચ કરવામાં આવે છે છતાં ત્રાસ યથાવત છે પાંચ વર્ષનો આંક જાણીને તમે ચોંકી જશો તો અમદાવાદના રસ્તા પર આતંક મચાવતા શ્વાનથી તો બચી નહીં જ શકો કેમ કે અમદાવાદમાં શ્વાન કરડવાના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે એએમસીને છેલ્લા સાત મહિનામાં જ રખડતા શ્વાનની ચાર હજાર એકસો ચુમ્મોતેર ફરિયાદ મળી છે રખડતા શ્વાનના હુમલા અને ડોગ બાઇટના કેસમાં એક પછી એક વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હવે શ્વાન હુમલાની વધતી ઘટનાઓને લઈને તંત્રની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે આધારે કરવામાં આવે સાથે ફરિયાદો ધ્યાનમાં લઈ અત્યાર સુધીમાં સોળ હજારથી વધુ ખસીકરણ કરવામાં આવે છે પ્રત્યેક ડોગડીઠ નવસો છોત્તેર રૂપિયા ખર્ચો થાય છે અને કામગીરી માટે ચાર એજન્સીને કામ આપેલ છે સાથે સાથે એનું નિરીક્ષણ પણ કરે છે અને આ બધો રિપોર્ટ ગુજરાત સરકારના જે પશુપાલન વિભાગ છે એને ત્યાં મોકલવામાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકા એક શ્વાન દીઠ નવસો છોતેર રકમનો ખર્ચ કરે છે એક અંદાજ મુજબ શહેરમાં બે પોઈન્ટ નેવું લાખથી વધુ શ્વાન હોવાનું અનુમાન છે છેલ્લા પાંચ વર્ષમાં જ રખડતા શ્વાનની રસીકરણ અને ખસીકરણ પાછળ એએમસીએ અધધ કરોડ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે હાલ શ્વાનના ખસીકરણ અને રસીકરણ માટે ચાર એજન્સીઓને ઝોન પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે છતાં રસ્તાઓ પર કોઈ પરિણામ મળતું નથી એટલે અમદાવાદીઓ માટે રોડ પર નીકળવું જોખમથી ખાલી નથી સુરતમાં એક આર્ટિસ્ટે અનોખી કામગીરી કરી છે સુરતમાં આશિષ ધોડા નામના યુવકે ટેકનોલોજીનો ઉપયોગ કરી થ્રીડી મૂર્તિ બનાવી છે યુવકે થ્રીડી મૂર્તિ બનાવી સમગ્ર દેશ દુનિયામાં ખ્યાતિ મેળવી છે આશિષ સોફ્ટવેરમાં ફોટાની મદદથી પેઇન્ટિંગ તૈયાર કરે છે ખૂબ જ બારીકાઈથી પેઇન્ટિંગ કર્યા બાદ તેને પ્રિન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ થ્રીડી મૂર્તિ બનાવી હુબહુ મૂર્તિ બનાવે છે મૂર્તિને બનતા ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે હાલ સમગ્ર ભારત તેમજ વિદેશમાંથી તેમને ડિઝાઇન માટે સંપર્ક કરી મૂર્તિના ઓર્ડર આપે છે મહત્વનું છે કે અત્યાર સુધી થ્રીડીનો ઉપયોગ પિક્ચર જોવા માટે તેમજ પેઇન્ટિંગ માટે થતો હતો પરંતુ હવે તેના ઉપયોગ થકી મૂર્તિ પણ બનાવવામાં આવી રહી છે ધીમે ધીમે મેં પ્રોડક્શનનું પણ ચાલુ કરેલું છે મારી પોતાની ડિઝાઇન ક્રિએટ કરીને જે રીતે કષ્ટભંજન દેવની મેં રેફરન્સ ઇમેજ લઈને મેં મારી પોતાની ડિઝાઇન ક્રિએટ કરીને એનું પ્રોડક્શન ચાલુ કરેલું છે તો એમાં મને હેલ્પની જરૂર હતી તો મેં મારા

સુરતમાં રોગ ચડાઈ લીધો વધુ એક બાળકીનો ભોગ કામરેજના ખોલવડ ગામમાં ત્રણ વર્ષની બાળકીને તાવ આવતા મોત કોંગ્રેસ સાથે ગઠબંધનના દાવા સામે કોંગ્રેસે ખંખેરિયા હાથ મનીષ દોશી કહ્યું કે કસમૈના આવા નિવેદનોથી દૂર રહેજો